850 જેમાં 10 11 12 નો પ્રમાણ 8 5 4 પ્રમાણ આપે એટલે કુલ ભાગ્યા કુલ 8 ને 5 13 ને 4 70 850 ભાગ્યા 70 50 ગુણ્યા 8 400 50 ગુણ્યા 5 250 50 ગુણ્યા 4 200 ઓકે પછી ધોરણ 10 માં શાળામાં કુલ વિદ્યાર્થીના 30% છોકરાઓ કુલના 30% 850 ગુણ્યા 30% 255 400 માઇનસ 255 147 ધોરણ 11 માં છોકરાઓ અને છોકરી સંખ્યા સમાન હતી 11 માં સમાન સમાન ભાગ્યા 2 125 125 જ્યારે 3-12 માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી આ સંખ્યા આના કરતા 3 ગણી તો આ 3 કહેવાય અને આ 1 કહેવાય આ સંખ્યા આના કરતા 3 ગણી પ્રમાણ આવે એટલે કુલ ભાગ્યા કુલ 4 થાય 3 ને 4 200 ભાગ્યા 4 50 ગુણ્યા 3 50 ગુણ્યા 1 કુલ 500 ને 20 ઓકે